નમસ્કાર મિત્રો, હું રાહુલ સિજાલા. આપ સૌ મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક નાનકડી અપડેટ આપી હતી ગુજરાત પોલીસ ભરતી બાબતે. તો મિત્રો, જે કંઈ નવું નોટિફિકેશન આવ્યું છે એની અંદર તમે કદાચ જોયું જ હોય અને ન જોયું હોય તો તમને જણાવું કે પોલીસ કોન્સ્ટેબલની વાત કરું. મિત્રો, હવે પોલીસ કોન્સ્ટેબલનું પેપર જે પહેલાં એક કલાકનું આવતું હતું, બરાબર, હવે એ આગળી ત્યાં આગળ તેનો સમયગાળો વધારી દીધો છે. સમયગાળાનો સમય કરી દીધો છે મિત્રો, 2 કલાકનો કરી દીધો છે. હવે 2 કલાકનો વધી ગયો છે. તો ચોક્કસથી મિત્રો તમે કહી શકશો કે તમને જે ટાઈમ મળશે એ ચોક્કસથી ઘણો વધારે છે, બરાબર. 100 પ્રશ્નો માટે, 100 પ્રશ્નોની અંદર હવે શું થાય, કદાચ મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નો વધારે આવે તો તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે તમે ત્યાં ટાઈમ આપી અને ચોક્કસથી તમે એ પ્રશ્નો હોય એ સોલ્વ કરી શકો છો. બીજો કે ઘણા કાયદાના પ્રશ્નો હોય, હવે જોડકાવાળા પ્રશ્નો આવવાની સંભાવના કદાચ વધી જાય. અત્યાર સુધી આપણે એવું જોતા હતા કે જોડકા નહોતા હતા, એકદમ સિમ્પલ પ્રશ્ન આવતો હતો, પણ હજુ એક્ઝામને ટફ બનાવવા માટે મિત્રો કદાચ પોલીસ વિભાગ દ્વારા કંઈક નવા પ્રશ્નો આ વખતે આપણને જોવા મળે એવું લાગી રહ્યું છે. અને કદાચ જૂનું પણ પેપર આવે તો આપણે કંઈ વાંધો નથી, પણ હું મારી ધારણા મુજબ આ તમને જણાવી રહ્યો છું, કારણ કે અત્યાર સુધીની અંદર તમે જોયું હશે કે પોલીસ કોન્સ્ટેબલના પેપરની અંદર કંઈક ને કંઈક અલગ આવી રહેલું છે. કારણ કે આજથી જૂના પેપરમાં કોઈકવાર મેથ્સ રિઝનિંગ વધારે પૂછાયું છે, તો કોઈકવાર મિત્રો કમ્પ્યુટર પણ વધારે પૂછાઈ જાય છે, ઘણીવાર ઇતિહાસના પણ પ્રશ્નો વધારે પૂછાતા હોય છે, અને ઘણીવાર ભૂગોળના. હવે આપણે એવું ના ચાલીને ચલાય કે આ વખતે હું મેથ્સ રિઝનિંગ કમ્પ્લીટ કરીને જઈશ તો ચોક્કસ થઈ તો મિત્રો કદાચ ઓછા પણ જોવા મળે, કદાચ ભૂગોળના પણ વધારે જોવા મળે. એટલે મિત્રો 2 કલાકનો સમય આપ્યો છે, એટલે કંઈક ચોક્કસ તો નવું આવવાનું જ હશે. એ જ રીતે મિત્રો જે એએસઆઈ પીએસઆઈનું જે પેપર હતું એની અંદર પણ 2 કલાકનો સમય કાઢી દીધું છે. જે પ્રિલિમ પરીક્ષા એનો પણ સમયગાળો 2 કલાકનો છે. અને ત્યાર પછીના જે તમે 4 પેપર આપવાના છો, એક પેપર હશે તમારું જે જનરલ સ્ટડીઝનું હશે એ પેપર આપશે, બીજા નંબરનું ઇંગ્લિશ ગ્રામર, બરાબર, ત્યાર પછી આવે છે ગુજરાતી ભાષા જે સાહિત્ય અને ગુજરાતી ગ્રામર બંનેનું હશે, અને 4થા નંબરમાં આવે છે કાયદા માટેનું. તો 4 પેપરનો સમયગાળો 2 કલાક કરી દીધો છે. તો 2 કલાકની અંદર આપણે શાંતિથી વધારે વિચારી અને ટીક કરી શકો છો એ આપણે કરી શકીએ છીએ, કારણ કે આ જે નવી ફેરફાર આવે છે એની અંદર આ રીતે લખેલું છે. તો બસ મિત્રો આટલો જ ફેરફાર જણાવવો હતો, બરાબર. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.